જેમાં આરોગ્ય વિભાગ ઉચ્ચ શિક્ષણ કાયદા વન અને પર્યાવરણ પ્રવાસન સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નોની ચર્ચા થશે ત્યારબાદ ગૃહમાં અભિનંદન પ્રસ્તાવ લવાશે અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે ત્રીજા દિવસની આજની ગૃહની કાર્યવાહી જેમાં વિધાનસભામાં સૌથી પહેલા અભિનંદન પ્રસ્તાવ ભગવાન શ્રી રામના ભવ્ય અને દિવ્ય મંદિર અંગે આ પ્રસ્તાવ રહેશે ભૂપેન્દ્ર પટેલ નિયમ એકસો વીસ હેઠળ લાવશે અભિનંદન પ્રસ્તાવ આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ હિરેન કઈ રીતની કાર્યવાહી આજની રહેશે શું જાણવા મળી રહ્યું છે વિધાનસભાની આજની ત્રીજા દિવસની કામગીરીને લઈને ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ છે અને આજના દિવસે અયોધ્યાની અંદર જે ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થયું છે એ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતો એક પ્રસ્તાવ લાવવામાં આવશે આ અભિનંદન પ્રસ્તાવ નિયમ એકસો વીસ હેઠળ ગૃહના નેતા અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવશે અને ગૃહના તમામ સભ્યો ભારતીય જનતા પાર્ટીના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના સભ્યો આનું સમર્થન કરી રહ્યા છે અત્યારે પણ કેટલાક ધારાસભ્યો સાથે વાત થઈ તો તેમણે પણ કહ્યું કે અમે ગૃહની અંદર જ્યારે આ પ્રસ્તાવ રજૂ કરશે અભિનંદન પ્રસ્તાવ મુખ્યમંત્રી ત્યારે તેનું સમર્થન કરવાના છીએ સૌથી મહત્વપૂર્ણ બાબત કે નેવું મિનિટની ચર્ચા આ અભિનંદન પ્રસ્તાવ અંતર્ગત થવાની છે અત્યારે જે સંખ્યાબળ છે તેના પ્રો રેટા પ્રમાણે વિપક્ષને માત્ર આઠથી નવ મિનિટ મળવાની છે નેવું મિનિટની જે આ ચર્ચા થશે કારણ કે સો એ આઠ મિનિટ અત્યારના સંખ્યાબળ પ્રમાણે વિપક્ષને મળવા જઈ રહી છે 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 તો તો મિનિટ પ્રસ્તાવ કરતા પણ ઓછો સમય મળે તેવી શક્યતા છે જોકે અભિનંદન પ્રસ્તાવ છે એટલે વિપક્ષ દ્વારા માંગણી પણ કરવામાં આવી છે કે તેમને થોડો વધુ સમય આપવામાં આવે જો કે ગૃહ શરૂ થયા બાદ પક્ષના દંડક જે હશે એ નક્કી કરશે કે સમય થોડો વધારે ફાળવો અને ત્યારબાદ આખરી નિર્ણય એ અધ્યક્ષ દ્વારા લેવામાં આવશે બાર વાગે ગૃહની કાર્યવાહી શરૂ થશે પ્રશ્નોત્તરી કાળથી એ પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા બાદ આ અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે તેના ઉપર ચર્ચા થશે અને એ ચર્ચા પૂર્ણ થયા બાદ અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવશે સર્વાનુમતિએ આ પ્રસ્તાવ પસાર થાય તે પ્રકારની માહિતી હાલ મળી રહી છે ત્યારબાદ રાજ્યપાલનું સંબોધન જે પ્રથમ દિવસે હતું ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે હતું ત્યારે અલ્પેશ ઠાકોર અહીંયા જોડાયા છે તેમની સાથે વાત કરીએ આજે અયોધ્યામાં જે મંદિરનું નિર્માણ થયું તેનો અભિનંદન પ્રસ્તાવ મુખ્યમંત્રી છે કરોડો ભારતીયોની આસ્થાનું કેન્દ્ર ભગવાન રામચંદ્ર ભગવાન અને એમના માટેનો જે કોઈ પ્રસ્તાવ હોય એ આવકાર્ય જ હોય અને આ તો અભિનંદન નરેન્દ્ર મોદી સાહેબના માનવા પડે આભાર એમનો માનવો પડે સમગ્ર દેશવાસીઓ વતી કે આપણા ઈષ્ટ રામચંદ્ર ભગવાન વર્ષો પછી એક આસ્થાનું કેન્દ્ર એનો વિવાદનો અંત આવ્યો અને ત્યાં આપણા ભગવાન બિરાજમાન થયા છે તેના માટે અભિનંદનની એના માટે તો જેટલો અભિનંદન આપીએ એટલા ઓછા છે ખૂબ ખૂબ આભાર તો આ રીતે તમામ સભ્યો એ જ વાત કરી રહ્યા છે કે વર્ષો જૂનો જે વિવાદ ચાલતો હતો જે સંઘર્ષ ચાલતો હતો તેનો અંત આવ્યો છે અને અંતની અંદર દિવ્ય અને ભવ્ય મંદિર બન્યું છે જોકે આમ આદમી પાર્ટીના ગૃહના એટલે કે આમ આદમી પાર્ટીના પક્ષના નેતા જે છે વિધાનસભામાં ઉમેશ મકવાણા તેમનું કહેવું છે કે અમે માગણી એવી પણ કરવાના છીએ કે અયોધ્યાની અંદર જે મુજબનું દિવ્ય અને ભવ્ય મંદિર બન્યું એ જ પ્રકારેની મોટી યુનિવર્સિટી બને અને એ જ પ્રકારની એમ્સ પણ ત્યાં બનાવવામાં આવે તેવી માગણી પણ આ ચર્ચા દરમિયાન તેઓ મૂકવાના છે તેવી વાત હમણાં મીડિયા કર્મીઓ સાથે તેમણે કરી હતી જે નિવેદન આપ્યું હતું અને રેકોર્ડ તેની અંદર તેમણે કરી છે તો આ રીતની સમગ્ર દિવસની આજની કામગીરી ગૃહની રહેવાની છે પુનમ હિરેન આભાર આપનો તમામ માહિતી બદલ ઘણા વર્ષોથી એક વિવાદ હતો એ વિવાદને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જજમેન્ટ આપીને એનું જ્યારે નિવારણ લાવ્યું છે લાવ્યા છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ છે ત્યારે એને અમે વધાવી લઈએ છીએ અને જે આજે પ્રસ્તાવ લઈને આવે છે એને પણ અમારું પૂરેપૂરું સમર્થન છે